ઓકે, તો આ જે કન્સેપ્ટ છે એ પ્લેટ રિલેટેડ છે. તમને પ્લેટ માટે આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. જો પ્લેટ ઉપર યા તો વિદ્યાર્થી મિત્રો અધ્રુવીભૂત પ્રકાશ આપાત થતો હોય છે, અથવા તો તમને ખબર છે કે ધ્રુવીભૂત પ્રકાશ આપાત થતો હોય છે. તમને એ પણ ખબર જ હશે કે અધ્રુવીભૂત પ્રકાશ જ્યારે પણ આપાત થાય ત્યારે નિર્ગમન પ્રકાશની તીવ્રતા અડધી એટલે કે હાફ થશે, બરાબર ને? એટલે તમે એવું કહેતા હોય કે ઇનપુટની આઈ ઝીરો હોય તો આઉટપુટની કેટલી થશે ભાઈ, આઈ ઝીરો ના છેદમાં બે, હે કે નહીં? અને જ્યારે તમારો આપાત પ્રકાશ ધ્રુવીભૂત હોય ત્યારે તમને માલસનો નિયમ યાદ આવવો જોઈએ. અને એ માલસનો નિયમ શું છે? તો કે I બરાબર I0 cos સ્ક્વેર થીટા. I એટલે નિર્ગમન પ્રકાશની તીવ્રતા, I0 એટલે આપાત પ્રકાશની તીવ્રતા, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, આ થીટા છે ને એ દગ અક્ષ સાથેનો ખૂણો છે. કોની સાથેનો? દગ અક્ષ સાથેનો. જો તમને એમ કે એક પ્લેટ છે તો એ દગ અક્ષ સાથેનો ખૂણો થશે ને, બે પ્લેટ છે, બે પ્લેટના કિસ્સામાં આ જે ખૂણો છે ને એ તમે બંને પ્લેટની દગ અક્ષ વચ્ચેનો ખૂણો પણ કહી શકો, રાઈટ? ઓકે, ચલો તો અત્યારે જોઈએ ક્વેશ્ચન શું છે. પરસ્પર સમાંતર રાખેલી બે ટુર્મેલિનની પ્લેટની દગ અક્ષ વચ્ચેનો ખૂણો પાઈ બાય 3 છે. જોયું? જો એક પ્લેટ માની લો કે અહીંયા છે ક્યાંક, બરાબર, બીજી પ્લેટ માની લો કે અહીંયા છે, એ બંને થોડી ક્રોસ છે એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? પાઈ બાય 3 જેટલો આપેલો છે, એટલે 60 ડિગ્રી જેટલો, બરાબર છે? ઓકે, હવે ખાસ સમજો, બીજી પ્લેટ પર આપાત પ્રકાશની તીવ્રતા I0 હોય, એટલે આ બીજી પ્લેટ, બીજી પ્લેટ માટે આપાત પ્રકાશ એટલે I0, અને જે નિર્ગમન પ્રકાશ છે એની તીવ્રતા તમને I કીધી, બરાબર? તો તમારે મેળવવાનું છે I ના છેદમાં I0 કેટલા થાય, એટલે આ જે ગુણોત્તર છે મેળવવાનો છે. તો આના માટે માલસનો નિયમ જ આવશે ને. તો જુઓ તો I બરાબર I0 cos સ્ક્વેર થીટા થશે ભાઈ. આ I એટલે આઉટપુટ, I0 એટલે ઇનપુટ, તો I ના છેદમાં I0 એટલે શું થશે? cos સ્ક્વેર થીટા. મેં તમને પહેલા જ કીધું, એક પ્લેટ હોય તો દગક સાથેનો ખૂણો, બે પ્લેટ હોય તો બેની દગ અક્ષ વચ્ચેનો ખૂણો ઇ થીટા છે. તો અહીંયા બે પ્લેટ વચ્ચેનો ખૂણો આપ્યો છે, કેટલો? પાઈ બાય 3. તો કોસ સ્ક્વેર પાઈ બાય 3 થશે, એટલે આ 1/2, બરાબર ને? અને એનો સ્ક્વેર એટલે કેટલા થશે? 1/4. તો આ 1 ના છેદમાં 4, ઓપ્શન નંબર બી ઇઝ ધી કરેક્ટ આન્સર.